સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણે એકઠા કર્યા છે, આભાર માનીએ આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે, આભાર અમને આ સંગત આપી તમારી પાસે લાવ્યા છો, તમારા વચનો પાસે લાવ્યા છો. પ્રાર્થના કરીએ છીએ અમારી આ સંગતને માન્ય કરો, તમારા વચનો વાંચીએ, સાંભળીએ, મનન કરીએ, અભ્યાસ કરીએ, મદદ માગીએ છીએ. પવિત્ર આત્મા અમારી આંખોને ખોલો, અમારા મનોને ખોલો અને અમારી સાથે વાત વ્યવહાર કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. પિતા, ખ્રિસ્તમાં પ્રાર્થના કરીએ છીએ, આમેન. પ્રેઝ લોર્ડ. પ્રેક્ટિકલના પુસ્તકમાં આપણે જે અભ્યાસ કરીએ છીએ, આજે કદાચ છે 15મો દિવસ, અને રોજ આપણે પ્રભુના વચનનું મનન કરવું અગત્યનું છે. દાનિયેલનું આ જે પ્રેક્ટિકલનું પુસ્તક છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે દર્શન થયું અને યોહાનને કીધું, લખ, મેં તો આવું જોયું, પહેલું રણસિંગડું વાગતા જોયું, મેં બીજું રણસિંગડું વાગતા જોયું, અને એમ દૂતોએ વગાડ્યા, અને પછી આગળ પ્યાલાઓ રેડવામાં આવ્યા, 7 દેવના કોપના પ્યાલાઓ પૃથ્વી પર રેડવામાં આવ્યા, અને 2 સાહેબો પણ આવવાના છે. આ બધી વાતો જ્યારે પ્રભુએ યોહાન પ્રભુના શિષ્ય જે હતો એને આ જયારે દર્શનમાં બધી વાત બતાવી, અને યોહાન બધું દર્શન જોતો હતો, અને એનો અર્થ આજે ઘણા લોકોએ કરવાનો પ્રયત્ન કર્યો છે, અને ઘણા લોકો કરે છે કે કદાચ આ બાબત હોઈ શકે, કદાચ આ મારો ખુલાસો, મને પ્રેક્ટિકલ મળ્યું છે કે આ પર્વત આ હશે, બે મોટો પહાડ આ હશે, અથવા તો જે બે આવાના સાહેદો છે એ તો આ જ હશે અથવા તો આ હશે. એમ દુનિયામાં લોકો પવિત્ર આત્માની સહાયથી થોડું થોડું ઝાંખું ઝાંખું જોવાનો પ્રયત્ન કરે છે, અને જે પહેલું રણસિંગડું વાગ્યું આપણે 8મા અધ્યાયને જે વાંચતા હતા, પ્રકટીકરણ 8મો અધ્યાય તેની આપણે વાંચતા હતા, 7મી કલમ, પહેલા દૂતે જયારે રણસિંગડું વગાડ્યું ત્યારે આકાશમાંથી અગ્નિને રક્તને ઉડેલવામાં આવ્યું, પૃથ્વી પર નાખવામાં આવ્યું, અને ત્યાં ત્રીજો ભાગ જે લીલોત્રી હતી, ઝાડ હતા, એનો ત્રીજો ઘાસ કે છે કે બળી ગયું. પહેલા દૂતે જયારે રણસિંગડું વગાડ્યું, અને આપણે કયા દિવસોમાં જોઈ ગયા કે રણસિંગડું એ ઇઝરાયલ ખાલી જાણે છે રણસિંગડા વિશે, બાકી તો ભારતમાં જે જાણે છે એ સંઘ વિશે જાણે છે, અને અન્ય જાતિમાં અને બીજા બધા દેશોમાં અલગ અલગ લોકો જે હોકારો કરવો, અવાજ કરવો, એમની પાસે જે જે વાજિંત્ર છે, કદાચ તમે ચાઇનામાં જાઓ તો એને પાસે મોટું જે સિમ્બોલ કહેવાય છે, અથવા તો આપણે જે ઝાંઝરી કહીએ છીએ, મોટી ધમ ઝમ ઝમ એમ વગાડીને લોકોને ભેગા કરતા હતા, અને એમનું વાજિંત્ર. તો અહીંયા જે ઇઝરાયલનું રણસિંગડું છે એ વાગ્યું, અને પહેલું રણસિંગડું જેમ વાગ્યું ત્યારે અગ્નિ મિશ્રિત આકાશમાંથી અગ્નિ અને લોહી રેડવામાં આવ્યું. આ બે સેવકો વિશે જરા હું આગળ થોડી વાત કરવા માંગુ છું. બીજો જે રણસિંગડું વગાડે છે એ બહુ જ મોટી બાબત છે, અને જે લોકો પ્રભુમાં છે અને જે લોકો, હું તો ઈચ્છીશ કે આપણે દરેકે પ્રભુના વચનને ગંભીરતાથી વાંચવું જોઈએ, અને જે વસ્તુ લાગે છે, જેમ આપણે કંઈક ખાવાનું ખાઈએ છીએ અને ખાવામાં પૂછવામાં આવે છે તમને સાનો સ્વાદ આવ્યો, એક જગ્યાએ એક વાર તો અમે સમોસું એક ભજું ખવડાવેલું, અને એ છોકરાને ખબર નહીં કે આ તો કબાબ છે, અને એને કીધું બહુ મસ્ત લાગ્યું, પણ એ તો કદી ખાધું નહોતું એને કે આ શું હતું. તો ખાવામાં આપણે જે પ્રભુના વચન વાંચીએ છીએ એનો જે સ્વાદ છે, અથવા તો જે પ્રભુ કહેવા માંગે છે એનો અર્થ, ભાવાર્થ કરવો એ બહુ જ અઘરું છે. પવિત્ર આત્મા વગર આપણે કશું પણ પારખી નથી શકતા, અને જો આપણે આપણી સામાન્ય બુદ્ધિ લગાવીએ તો લખેલું છે આ જગતનું જ્ઞાન એ દેવની નજરમાં મૂર્ખતા જેવું છે. પ્રભુને મૂર્ખામી લાગે છે માણસનું જે પ્રકાશ સ્પષ્ટીકરણ આપતા હોય છે, ખુલાસા કરતા હોય છે, તો દેવ હસે છે, અને સૌથી જે જ્ઞાની દૂતો છે તે પણ હસતા હસતા હોય છે કે જબરું આ તો સ્પષ્ટીકરણ આ લોકો કરી રહ્યા છે, શું કહેવામાં આવે છે અને એનો અર્થ શું કરી રહ્યા છે. તો ફિયાસ્કો કહીએ, સ્વર્ગદૂતોના નજરમાં ફિયાસ્કો, મસ્કરી, મજાક થઈ જાય છે જે મનુષ્ય પોતે જ્ઞાની હોવાના દાવા કરે છે અને
પ્રકટીકરણના પુસ્તકને લઈને એના અર્થના ભાવાર્થ કરવા માંગે છે ત્યારે બધા લોકોને બહુ આશ્ચર્ય તો દુનિયામાં લાગે છે પણ દૂતોની નજરમાં એ બહુ મજાક જેવું થઈ જાય છે કારણ કે મનુષ્ય એ સમજવાનો પ્રયત્ન કરે છે સમજાવવાનો પ્રયત્ન કરે છે એ બહુ જ અઘરી વાત છે કારણ કે પવિત્ર આત્માના પ્રેરણા વગર અને દેવના સામર્થ વગર અને પ્રભુ ઈસુખ્રિસ્તની કૃપા વગર પ્રકટીકરણના પુસ્તકને ખુલાસો કરવો અને એ પણ જાહેરમાં અને એ પણ લોકોને એના વિશે વાત કરવી એ બહુ જ અઘરી વાત છે કારણ કે બાઇબલમાં લખેલું છે કે ઉપદેશકોને વિશેષ સજા થશે કેમ કે તેઓ જે ભાવાર્થ કરે છે હજારોને સંભળાવે છે સમજાવે છે એ બહુ જ ગંભીર વાત છે એટલે દરેક બાઇબલની વાતને જ્યારે સમજવી હોય તો ખરેખર અગત્યનું છે પવિત્ર આત્માની મદદ માંગવી અને પવિત્ર આત્મા એ સરસ સત્યમાં દોડનાર પ્રભુ છે અને જે વ્યક્તિઓ માને છે કે પવિત્રમાં પામેલા છે તેઓના જીવનો અને સાથે તેઓને જે ખાતરી થાય છે એ બહુ જ અઘરી વાત છે મનુષ્યને કદાચ ખાતરી મળે મનુષ્યને કદાચ આશ્વાસન દિલાસો મળે પણ જ્યાં સુધી પ્રભુ એમાં કોઈ વાત નથી કહેતા ત્યાં સુધી માણસે બોલવું એ મૂર્ખામી જેવું છે સારું હું વાત કરીશ આ બે જે સાહેદો આવવાના છે તેના વિશે દાનિયેલ પુસ્તક 9મો અધ્યાય તેની 27મી કલમ વાંચીએ તો ત્યાં લખેલું છે કે જે એક ખ્રિસ્ત વિરોધી આવવાનો છે અથવા જે સરકાર જે રાજા અથવા જે અભિષેક જે પસંદ થઈને આવવાનો છે એ સરદાર જે આવવાનો છે ઇઝરાયલના ઉપર તે મંદિર બાંધવા વિશે મંદિરની વાત અને મંદિરને ફરીથી ઊભું કરવા માટે લોકોને પ્રેરિત કરશે અને ઇઝરાયલના લોકોને લાગશે કે આ અમારો મસીહા છે કે જે મંદિર માટે અમને બાંધવા માટે અમને હિંમત આપે છે અને બીજા બધા દેશો જે છે જે નથી ઈચ્છતા કે અહીંયા યરૂશલેમનું મંદિર બંધાય અને પણ ઇઝરાયલનું મંદિર બંધાય તો આ જે આવવાનો છે તે ઇઝરાયલને આસપાસને લોકોને શાંત કરી દેશે અને લોકો એનાથી ગભરાશે અને લોકો કહેશે સારું તમે કહો છો તો તમે બનાવો મંદિર અને ઇઝરાયલનું જે યરૂશલેમ મંદિર છે એને ફરીથી બનાવવામાં આવશે ત્યારે શાંતિનો કરાર 7 વર્ષનો કરાર કરવામાં આવશે અહીંયા લખેલું છે 27મી કલમમાં તે ઘણાઓ સાથે બધા નહીં પણ ઘણાઓ સાથે એક અઠવાડિયા સુધીનો પાક્કો કરાર કરશે અને એ જે કરાર કરશે એના અધવચ્ચે જ તેમ કહેશે હવે ભાઈ આ બધું બંધ કરો અર્પણો બંધ કરો અને પછી એમ કહેશે ધિક્કાર પાત્ર જે એટલે ઈશ્વરની નજરમાં ધિક્કાર પાત્ર વસ્તુ છે ત્યારે લખ્યું છે કે વિરાન કરનાર આવશે એટલે ઉજ્જળનો સમય આવી જશે અહીંયા જે અઠવાડિયું શબ્દ લખેલું છે અઠવાડિયું શબ્દ એટલે 7 જેમ ડઝન એટલે 12 વંચાય અને જોડ એટલે 2ની વાત થઈ રહી છે એવું દેખાય એમ અહીંયા અઠવાડિયું લખ્યું છે એટલે 7 અને જે અભ્યાસ કરનારા છે તે સમજે છે કે આ 7 વર્ષ હશે 7000 હોઈ શકે 7 મહિના હોઈ શકે 7 દિવસ હોઈ શકે પણ અહીંયા જે 7 છે એ પ્રકટીકરણના પુસ્તક વાંચતા આખું બાઇબલ વાંચતા સમજાય છે કે એ 7 વર્ષની વાત છે કારણ કે જે પ્રકટીકરણ 11મો અધ્યાય 3જી કલમ વાંચે છે ત્યાં 2 સેવકો વચ્ચે આવશે અને તેઓ 260 એટલે 1260 દિવસ તેઓ પ્રબોધ કરવાની તેમને પ્રભુ પ્રબોધ કરવા માટે તે સેવકોને ઇઝરાયલમાં મોકલશે તો અહીંયા 1260 જે દેખાય છે એ દર્શાવે છે કે 3.5 વર્ષ 3.5 વર્ષ સુધી આ સેવકો રાજ કરશે ઇઝરાયલના સેવકો જે છે એ લોકો ઇઝરાયલને ચેતવણી આપશે પણ આજે 7 જે છે એ કેવી રીતે આપણે કહી શકીએ 7 વર્ષ છે 11મો અધ્યાય 3જી કલમ વાંચીએ આ 2 સાહેદોને 2 સેવકોને કે છે લખેલું છે તેઓને સામર્થ આપવામાં આવ્યું અધિકાર આપવામાં આવ્યો કે તેઓ શું લખેલું છે પ્રબોધ કરે અને 1260 દિવસ સુધી તેઓ પ્રબોધ કરશે અને તેઓને તેઓ જે વસ્ત્ર પહેરશે એ હશે એક પ્રબોધકના અથવા તો જે યોહાન બાપ્તિસ્ત જેવા વસ્ત્ર પહેરતો હતો એવા વસ્ત્ર ત્યાં લખેલું છે ગુજરાતીમાં 3જી કલમ
તાટ શબ્દ લખ્યો છે, તાટ પહેરીને આ બે સાહેદો બસ 1260 દિવસ સુધી પ્રબોધિત કરશે, એવો અધિકાર હું આપીશ. છઠ્ઠી કલમ વાંચે તો આ જે બે સેવકો છે, આ બે સેવકો કેવા છે કે જે આકાશ બંધ કરવાની સત્તા છે, એવી સત્તા છે કે તેઓના જે સમયો છે એ કેટલા સમય છે, તો 1260 જે દિવસ છે એટલે 7-8 મહિના સુધી તેઓ પ્રબોધ કરવાની તેમને અનુમતિ, પરમિશન, અધિકાર ફક્ત આટલા સમય સુધી આપવામાં આવેલો છે. પ્રકટીકરણ 12:6 ત્યાં લખ્યું છે, એક સ્ત્રી જે હતી તે અરણ્યમાં નાસી ગઈ અને તેના જે સંતાન છે એ સ્ત્રી છે, એને 1260 દિવસ સુધી એનું પોષણ થાય, એને સુરક્ષિત રહે, એને સંભાળવા માટે સમય આપવામાં આવ્યો. તો અહીંયા જે 1260 દિવસની મુદ્દતના બે સેવકો અને બીજા 1260 દિવસ ઇઝરાયેલના જે ભટકવાનું, અરણ્યમાં ભટકવાનું, સંતાવાની વાત છે, એટલે કુલ 7 વર્ષની વાત થઈ ગઈ. તો 7 વર્ષમાં પ્રથમ જે 1260 દિવસ છે એટલે 7-8 વર્ષ છે, એમાં આ બે સેવકો આવવાના છે, તેઓ પ્રબોધ કરવાના છે. પછી આ જે આપણે દાનિયેલનું પુસ્તક જે વાંચ્યું એમાં 7 વર્ષનો કરાર છે અને એમાં મધ અધ વચ્ચે એ કરારને તોડી નાખશે. તો આ જે બે સેવકો છે એ લોકો પહેલાથી ભવિષ્યવાણી કરવાના છે કે આ જે તમે નિમો છો, આને તમે જે રાજા માન્યો છે, જે મંદિર બાંધવા માટે આપણને અનુમતિ આપે છે, ઇઝરાયેલમાં યરુશલેમમાં મંદિર બનાવવાની વાત કરે છે, આ છે દેવનો દુશ્મન છે, અને લોકોને ચેતવવા માટે આ બે સેવકોને મોકલવામાં આવવાના છે. તો આપણે આ બે સેવકો છે એના વિશે જોઈશું. પ્રકટીકરણ 11:2 બીજી કલમ વાંચે તો ત્યાં લખ્યું છે કે તું મંદિરનું જે માપ લે છે એમાં આંગણું ના માપ ન લે, કારણ કે તે વિદેશીને આપેલું છે, અને આ વિદેશી જે છે જે અર્ધ વચ્ચે કરાર તોડવાનો છે, 7-8 વર્ષ ઇઝરાયેલના બાકીના જે 7-8 વર્ષ ત્યાં 42 મહિના લખેલા છે. 42 મહિના એટલે 42 મહિના એટલે 7-8 વર્ષ એ લોકો ખુંદી નાખવા માટે, વેરાન કરી નાખવા માટે, ઇઝરાયલને, યરુશલેમને વેરાન કરી નાખવા માટે, પવિત્ર જગાને ખેદાન મેદાન કરી નાખવા માટે આ વિદેશીઓ ત્યાં આવશે. તો અધ વચ્ચે કરાર તૂટશે, પહેલો સમય ઇઝરાયેલનો, બાકીની બેટિંગ વિદેશીની રહેશે. 35:5 સ્વાપદને એવો અધિકાર મળ્યો કે તે 42 મહિના સુધી ઈશ્વરના વિરુદ્ધ ને જે પ્રભુના લોકો છે તેના વિરુદ્ધ તે શ્રાપ આપશે, ઈશ્વરના લોકોને શ્રાપ આપશે, ઈશ્વરના ઈશ્વરની પણ બેફામ નિંદા કરશે. કોઈની તાકાત નહીં હોય કે યહોવાના નામે ઉભા થઈને એનો શિરછેદ કરે, કોઈની તાકાત નહીં હોય કે એને બંધ કરવામાં આવે. તો જે સ્વાપદ આવવાનો છે 42 મહિના એટલે બાકીનો જે સમય છે, જે ઇઝરાયેલનું જે સ્ત્રી છે એ નસી જવાની છે, અને 1260 દિવસ એ લોકોને માટે પ્રભુએ સંતાવાની જગા આપેલી છે. પણ બીજી જગામાં આ જે ખ્રિસ્ત વિરોધી છે અથવા તો જે સ્વાપદ છે એના 42 મહિના રહેશે. 9:5 પ્રકટીકરણ 9:15 ચાર કે છે કે દૂતોને નિમેલા છે, જે ચાર ખૂણા પર છે, એમને નિર્મિત ઘડી, એ નિર્મિત ઘડીમાં શું છે, દિવસ છે, મહિના છે અને વર્ષની ગણતરી છે, અને ત્રીજા ભાગને મારી નાખે એટલા માટે અમને આ ચાર દૂતોને મોકલવામાં આવવાના છે. તો ચાર દૂતો જે આવવાના છે એ બાકીના 7-8 મહિનાએ તેમને છોડવામાં આવશે, એવું અહીંયા લખેલું છે. 9:5 અને આ જે સેના આવવાની છે એની જે વર્ણન કહેલું છે, પણ તેઓ જયારે ડંખશે ત્યારે 5 મહિના સુધી લોકોને પીડા થાય એવું હશે. અને 10 કલમમાં લખ્યું છે, 5 મહિના સુધી એવી પીડા હશે કે મનુષ્ય, 10 કલમ તેઓને વિચ્છુ જેવી પૂંછડી હતી, ડંખ પણ છે, અને ત્યાં 5 મહિના લખ્યું છે વેદના આપવા માટે આ લોકો છે.
સારું તો આપણે પાછા આવીએ બે સાહેદોની વાત વિશે. મેં એટલા માટે આ વાત કરી કે પ્રથમના જે સાતણ વર્ષ છે ઇઝરાયલનો વર્ષ, ઇઝરાયલના બે સેવકોનો વર્ષો છે, અને બાકીના જે સાતણ વર્ષ છે એ ઇઝરાયલ અરણ્યમાં નાસી જાય, એને પ્રભુ એના સંતાનોને બચાવે, એ લોકો કતલ બી થશે પણ પ્રભુએ એમના માટે બધી વ્યવસ્થા કરેલી છે. પણ ઇઝરાયલના સાથે કરાર તોડવામાં આવશે, ગદ્દારી કરવામાં આવશે અને ઇઝરાયલના લોકોને ખબર પડી જશે કે હવે અમારું આઈ બન્યું ને વેરાન છેરાન થઈ જશે. પણ આ એ સમય પહેલા બે સેવકો જે આવવાના છે, ઘણા લોકો કહે છે એલિયા હોઈ શકે અને હનોક હોઈ શકે, અને ઘણા લોકો માને છે એલિયા છે અને હનોક છે, અને એ પોતાના વિશ્વાસને લોકો પ્રચાર પણ કરે છે. હિબ્રુ પત્ર 9:27 વાંચે તો લોકો શા માટે કહે છે કે એલિયા હોઈ શકે અને હનોક હોઈ શકે, તો તેમની દલીલ આ પ્રમાણે છે, જેમ માણસો એક જ વાર મરવું અને ત્યારબાદ એમનો ન્યાય થાય એવું નિર્માણ છે કે દરેકે મરવું જન્મેલા છે તેઓ મરવું એવું નિર્માણ થયેલું છે. તો મૂસા ના હોઈ શકે, બીજા સેવકો ન હોઈ શકે, કારણ કે તેઓ મરી ગયા છે. આ બે સેવકોને જો ઉચકીલી દીધા છે, પ્રભુ એમને ગગન ગગનમાં ઉઠાવી લીધા છે, તો તેઓને કયા કામ માટે લઈ ગયા છે પ્રભુ? હનોક મર્યો નથી, એલિયા નથી મર્યો, એટલે હોઈ શકે કે આ બે સેવકો જ પ્રભુએ રાખી મૂકેલા કે તેઓ પાછા પૃથ્વી પર આવશે અને ઇઝરાયલને બચાવવા માટે, ઇઝરાયલના આગળ પ્રબોધ કરવા માટે આ બે સેવકો હોઈ શકે છે. જેમ લોકો કહે છે કે મૂસા મરી ગયો એટલે દરેક એક વાર મરવું એમ નિર્માણ થયેલું છે, ત્યારબાદ ન્યાય થાય એમ નિર્માણ થયેલું છે. બાઇબલમાં જોયે છે લાઝરસ, જેને ખબર છે બાઇબલમાં 5 વ્યક્તિઓ હતા એના વિશે આપણને ખબર છે, 5 માણસોને સજીવન કરવામાં આવેલા. પહેલો કહીશ લાઝરસ, જેને 3 દિવસ પછી ઉઠાડવામાં આવ્યો. હવે માણસ જે એક જ વાર મરવાનું છે, તો લાઝરસ એક વાર તો મરી ગયો, શું એને સજીવન કર્યો, એને એના બોડીને ફરતી જીવતું કર્યું? તો આ તો જે નિયમ છે એક વાર મરવું, તો આ તો નિયમ તૂટી ગયો. માણસ એક વાર તો મરવાનું હોય છે, પણ આ લાઝરસ ને ઉઠાડ્યો અને લાઝરસ શું હજુ સુધી જીવે છે? તો ના. તો જે લોકો દલીલ કરે છે કે માણસ એકવાર મરવાનું, એટલે આ બે બાકી છે એલિયા અને હનોક, તેઓ બાકી છે, તેઓ મર્યા નથી, મરવાનું એકવાર મરવાનું. પણ અહીંયા તો લાઝરસ વિશે જોઈએ, જખા જે યાઈર આવ્યો એની છોકરી મરી ગયેલી, એલિસાના સમયમાં, ઈસુ ખ્રિસ્તના સમયમાં એક વિધવા દીકરો જુવાન એને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો કર્યો. એલિસાના સમયમાં 2 મુર્દા જીવતા થયા, એલિયાના સમયમાં 1 મુર્દાને ઉઠાડવામાં આવ્યો. એમ આ લોકો જીવન પણથી જીવતા કરવામાં આવ્યા, છતાં પણ તેઓ ફરતી મરી ગયા. તો દરેક માણસે 2 વાર મરવાનું એવું છે કે દરેકે માણસે 1 વાર મરવાનું? તો આ જે લોકો દલીલ કરે છે કે માણસ એક વાર મરવાનું જરૂરનું છે, પણ બાઇબલમાં જોયે છે ફરીથી પણ પ્રભુએ તેઓને એવા લોકો હતા કે જેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા. જે જો એલિસાના હલકાથી, બીજો રાજા 13:21, એલિસાને એક ગુફામાં દફન કરવામાં આવેલો, પણ ત્યાં લખેલું છે કે લોકો એક ઠાકડીને લઈને જતા હતા અને ત્યાં એક માણસ મરી ગયેલો, એને લોકો દાટવા લઈ જતા હતા. પણ જયારે શત્રુ આવ્યા, તો આ લોકોએ જે માણસ ઠાઠરીમાં, એટલે માણસ જે મરી ગયેલો, એના સબને એલિસાના કબરમાં ફેંકીને ભાગી ગયા. અને જેવું એ મૂર્દું એલિસાના હાડકાને અડક્યું, તો આ મૂર્દું તો જીવતું થઈ ગયું. જો સામાન્ય મૂર્દા જીવતા થઈ શકતા હોય, તો પ્રભુ કેમ નહીં એના સેવકોને ફરતી જીવતા કરીને પૃથ્વી પર ન મોકલી શકે? શું પ્રભુ માટે અઘરું છે? તો જે દલીલ છે કે એકવાર મરવું, અને કદાચ કોઈ કે સારું, પણ બીજી જે વાત છે કે તમે આ બે જે સેવકો છે એમાં ઈલિયા વિશે પ્રકટીકરણ 11:36માં વાદળ અથવા તો વરસાદ રોકવાની, આકાશ બંધ કરવાની અને આકાશમાંથી વરસાદ પાડવાની સત્તા જે પ્રબોધકને છે,
તો બીજા લોકો એ પ્રમાણે કહે છે કે આ એલિયા હોઈ શકે, કારણ કે આ જે ચિહ્ન છે અહીંયા લખેલું છે 11મો અધ્યાય 6 કલમમાં, પ્રેક્ટિકલ 11:6 માં લખેલું છે કે આપણે આ સેવકો કોણ છે એ કેવી રીતે કહી શકીએ. તો અહીંયા દલીલ એવી રીતે કરે છે કે તમે આ બે સેવકો છે એમાંનો એક છે, બે સેવકો માંથી તેઓ શું કરે છે, આકાશ બંધ કરવાની સત્તા છે કે તેઓના પ્રબોધ કરવાની સત્તામાં સમયમાં વરસાદ નહીં વરસે અને તેઓ પાણીનું લોહી કરવાની પણ તેમને સત્તા છે. તો અહીંયા જોઈએ છે કે આ જે બે સેવકો છે એ લોકોના ચિહ્ન આવા જોઈએ છે કે આની પાસે સત્તા છે. તો જૂના કારણમાં કયા કયા સેવકો પાસે સત્તા હતી? તો એલિયા પાસે સત્તા હતી, મૂસા પાસે સત્તા હતી પાણીનું લોહી કરવાનું. એટલે પ્રભુએ જ્યારે બે સેવકોને મોકલવાની વાત કરી ત્યારે આવું પણ લખાયું જેથી અભ્યાસ કરનારા, બાઇબલનું મનન કરનારા એ વિચાર શકે કે આ બે સેવકો જે છે એને તમે ઓળખી લો કે તેમની પાસે આવી સત્તા છે કે તેઓ વરસાદને રોકી શકે છે, તેઓ પાણીને લોહી પણ બનાવી શકે છે. એવા કોણ હોઈ શકે તમે વિચારો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે પ્રેક્ટિકલ 11મા અધ્યાયની વાત યોહાનને દેખાડે છે, બતાવે છે, ત્યારે એ વાત સમજાવવા માંગે છે કે તમે ઓળખવા માટે આટલી વાત પણ તમને આપેલી છે કે તમે એને અનુમાન કરી શકો છો કે આ કોણ હોઈ શકે. તો અહીંયા જે ચિહ્ન છે એલિયા, એલિયા આકાશમાંથી અગ્નિ વરસાવનાર એવું કહેવાય છે. એલિયા એટલે એનો દેવ, એ એલિયાનો દેવ, એ દેવ કે જે આકાશમાંથી જવાબ આપે છે. ઇંગ્લિશમાં બહુ સારી કહેવત છે, ગોડ હુ એન્સર વિથ ફાયર, આકાશમાંથી જવાબ અગ્નિ દ્વારા આપે છે. એલિયા એક સમયે બાલના પ્રબોધકોને ભેગા કર્યા અને કીધું, તમારો દેવ સાચો કે મારો દેવ સાચો? તમે એક અર્પણ મૂકો વેદી પર અને હું મારા વેદી પર એક અર્પણ મૂકું. તમે એક ગોધો લો, હું એક ગોધો લઉં. આપણે પાણી, આપણે આગ નહીં લગાવીએ, આપણે પ્રાર્થના કરીએ. તમે બાલને પ્રાર્થના કરો, હું યહોવાને પ્રાર્થના કરીશ. અને જે દેવ આકાશમાંથી આગ વરસાવશે એ દેવ સાચો દેવ. અને બાલના લોકો જે હતા તેઓએ પ્રાર્થના કરી પણ આકાશમાંથી કોઈ પણ અગ્નિ આવ્યો નહીં. પણ જ્યારે એલિયાએ પ્રાર્થના કરી તો આકાશમાંથી અગ્નિ વરસ્યો. તો અહીંયા જોઈએ છે કે આ એલિયાને ખબર પડી આકાશમાંથી મને અધિકાર છે અગ્નિ વરસાવવાનો. અને આગળ જતા જ્યારે એને પકડવા માટે રાજાએ એને પકડવા માટે સૈનિકોને મોકલ્યા, 50 સૈનિકોના ઉપર અગ્નિ પડ્યા. તો એલિયા હોઈ શકે, કારણ કે અહીંયા જે પ્રભુએ વાત કરી કે આકાશ બંધ કરવાની અને આકાશમાંથી અગ્નિ અને પાણીનું લોહી કરવાની પણ આ લોકોને સત્તા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં વાંચે 9મો અધ્યાય, લુકની સુવાર્તા 9મો અધ્યાય 52 થી 54 કલમ વાંચે, તો એક સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જયારે જતા હતા સમૃણમાંથી ત્યારે લોકોએ એનો આવકાર ન કર્યો. લોકોએ કીધું કે તારું મોં તો યરુશલેમ ભણી છે અને તું અમારા ત્યાં ન આવ. ત્યારે એના શિષ્યોને ગુસ્સો આવ્યો અને શિષ્યોએ કીધું, પ્રભુ આ લોકો તારો આવકાર નથી કરતા, તને માન નથી આપતા. તમે બોલો, અમે આકાશમાંથી ફાયર કહીએ, આગ કહીએ અને આખા લોકોને પ્રભુ તમે અમે શ્રાપ આપવા માંગીએ છીએ. તો અહીંયા સામાન્ય જે શિષ્યો છે એ સામાન્ય શિષ્યો બી એવું કહે છે, અમે પણ આકાશમાંથી આગ વરસાવી શકીએ છીએ. પવિત્ર આત્મા પામ્યા પહેલા આ સેવકો તો સામાન્ય હતા, તો આ જે શિષ્યો એ આકાશમાંથી આગ વરસાવવા જેવું, એટલે એલિયાના જેમ તેઓને જોઈએ છે. 54 છે ગુજરાતીમાં. એ જોઈને શિષ્યો યાકુબ અને યોહાન પ્રભુને પૂછ્યું, શું તારી પ્રભુ ઈચ્છા છે? અમે આજ્ઞા કરીએ અને આકાશથી આગ પડે, તેઓ નાશ કરીએ. અને બીજા જગ્યાએ છે, એલિયા જેવું, બીજી ભાષામાં છે, એલિયા જેવું અમે કહીએ. તો અહીંયા સામાન્ય લોકો પણ એલિયા જેવું કરી શકતા જો ઈસુ ખ્રિસ્ત તેમની સાથે હોય. તો અહીંયા આપણે જે લોકો વાત કરતા હોય છે કે એલિયા હોઈ શકે, કારણ કે ચિહ્ન છે કે આકાશ બંધ કરવાની, આગ વરસાવવાની, તેમના મોંથી આગ વરસતી હતી અને તેઓ પાણીનું લોહી કરી શકતા હતા, તો આમાંથી એલિયા એક હોઈ શકે. એ મર્યો નથી અને એની પાસે સત્તા છે,
તો લોકો જોનાર એમ કે છે આ ઇલિયાસ 100% હોઈ શકે એમ પ્રમાણે અનુમાન લગાવે છે. તો પણ આપણે જોઈએ દલીલની સામે હું એ પ્રમાણે જવાબ આપીશ કે સામાન્ય દૂત શિષ્યો જે હતા તેઓ પણ કહી શકતા હતા અને કહેતા હતા અમે આકાશમાંથી આગ વરસાવીએ. તો બાઇબલના સેવકો પણ એવા બધા જ સેવકો એવા હતા કે પવિત્ર આત્માથી ભરપૂર સેવકો કે જે દરેક આકાશમાંથી આગ વરસાઈ શકે અને આ વાદળ વરસાદને પણ રોકી શકે એવી દરેકને સત્તા પ્રભુએ અધિકાર આપેલા છે જ. ત્રીજી બાબત જોઈએ છે આ બે સેવકોના સામે દુશ્મન ઘણા હતા. પ્રતિગણ 11મો અધ્યાય 10મી કલમ. આ બે જે સેવકો છે લોકોને બહુ આનંદ થાય છે જયારે આ બે સેવકોને મારી નાખવામાં આવે છે. કેમ કેમ આનંદ કરે છે લોકો? તેઓ આનંદ કરે છે, ભેટ પણ મોકલે છે. તેઓ કેમ ખુશ છે? કેમ કે આ બે સેવકોએ પૃથ્વી પરના રહેનારાઓને બહુ દુઃખ દીધું હતું. તો અહીંયા આ એ સેવકો છે કે જે લોકોને દુઃખી કર્યા હતા. તો લોકો કદાચ કે ઇલિયાએ બી બહુ બધાને દુઃખી કર્યા. ઇલિયા એ લોકોના ઉપર દુશ્મની કરી અથવા તો જે લોકો પકડવા આવ્યા અને માર્યા, શ્રાપ આપ્યા. બીજો રાજા 1 અધ્યાય 3-4. પણ યહોવાના દૂતે તિસ્બી એલિયાને કહ્યું, ઊઠને સમૃદ્ધ રાજા, જા ખેપિયાને મળવા જા, રાજાએ મોકલ્યા છે. અને એમને કહે, એમને જેને કહે કે જાઓ તમે રાજાને કહો કે ઇઝરાયલમાં દેવ નથી, કે તમે બાલ જબુલ ને જે કેરોન શું છે એક્રોનના દેવને શા માટે સલાહ પૂછો છો? યહોવા જીવે છે, તમે શા માટે બીજા દેવની આગળ નમવા જાઓ છો? ખેપ્યા જેવા આવે તો તું એવી રીતના જવાબ આપજે. 4 કલમ. અને હવે તે એ પેલા બીજા દેવને તે પ્રાર્થના કરી એટલે ઈલિયા ગુસ્સે તેને કહે છે, તું જે પલંગ પર સૂતો છે તું નહીં ઉઠે, તું ખરેખર મરી જશે, પણ નક્કી મરણ પામશે. અને ઈલિયા ચાલ્યો ગયો. તો અહીંયા જોઈએ છે આ સેવક લોકોના શ્રાપ આપતા જોઈએ છે. તો અનુમાન કરનાર લોકો કહે છે આ નિયા જે ચિહ્ન છે, ઈલિયાનો સ્વભાવ છે, ઈલિયાના જેવા કામ છે. અને સાથે જે ઈલિયાને ઉચકી લેવામાં આવ્યો છે તો પ્રભુની યોજના આ હોઈ શકે. બીજા લોકો એ પ્રમાણે હનોક વિશે પણ કહે છે. યહુદાનો પત્ર 1 અધ્યાય 14મી કલમ વાંચે તો આદમ થી એનો દીકરા, એના દીકરા, એના દીકરા, એના દીકરા, અને હનોક જે 7મો દીકરો, 7મું પેઢી નો જે માણસ છે એને પણ ભવિષ્યવાણી એવી કરેલી કે પ્રભુ હજારો સંતો સહિત આવ્યો અને તેને 15મી કલમ લખી છે, અને દરેકનો તેને ન્યાય કર્યો અને તે આવશે, દરેકનો ન્યાય કરશે. તો આ જે પ્રબોધકો છે એ લોકોને ચેતવણી આપીને હજારોને એ પ્રમાણે કહે છે કે દેવ ન્યાય કરશે તમારો. 14મી કલમ 15મી કલમ વાંચીએ આપણે. આદમથી 7મા પુરુષ હનોકે પણ ભવિષ્ય વચન કહ્યું છે કે જુઓ સગડાનો ન્યાય કરવા માટે સર્વધર્મીઓ જે અધર્મી કામો કર્યા છે, અધર્મી પણ આમાં કર્યા છે, અને અધર્મી પાપીઓએ હા કઠણો વચનો કયા કે છે અપરાધી ઠરાવવા માટે પ્રભુ હજારો દૂતો સાથે, હજારો સંતો સાથે ન્યાય કરવા માટે આવવાનો છે. બીજી જગ્યાએ છે આવશે, કોઈ જગ્યા છે આવ્યો છે. તો એ આવશે એક ભવિષ્યવાણી કહીએ. તો હનોકે પણ એ વાત કીધી, દેવ તમારો ચોક્કસ ન્યાય કરશે, અધર્મી લોકો તમારો ચોક્કસ દેવ ન્યાય કરશે. તો લોકોએ આ બે સેવકોને મારી નાખ્યા કારણ કે આ બે સેવકો લોકોને શ્રાપ આપતા હતા. આ બે સેવકો લોકોના વિશે કહેતા હતા તમારો તો ન્યાય થશે, તમારો તો દેવ ન્યાય કરશે. ત્યારે લોકો સ્વાભાવિક છે કે લોકો દુશ્મની કરે. અને તેઓએ ભેટ આપી, કેમ એકબીજાને ભેટ આપવા લાગ્યા? કારણ કે બે સેવકો, બે સાહેદો એ મરી ગયા.
બાઇબલ એ પ્રમાણે કહે છે દરેક ખ્રિસ્તીને દરેક જગતના લોકો દ્રેસ તો કરે છે. માથે સુવાર્તા 24મો અધ્યાય 9મી કલમ વાંચીએ તો ત્યાં લખેલું છે, સાંભળો ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે અને મારી પણ નાખશે. તો ફક્ત આ બે સેવકોના દુશ્મન દુનિયા નથી, આખું જગત આ બે સેવકોના દુશ્મન નથી, પણ પ્રભુએ કીધું મારા નામના લીધે. શું લખેલું છે? મારા નામના લીધે સર્વ પ્રજા તમારો દ્રેષ કરશે. તો ફક્ત બે સેવકોને આખી દુનિયા દ્રેષ નથી કરતી, પણ દરેક ખ્રિસ્તીને દ્રેષ કરે છે. તો પ્રભુએ બહુ સામાન્ય ભવિષ્યવાણી કરી કે દરેકને આ જગતના લોકો દ્રેષ કરશે અને મારી પણ નાખશે. એ બહુ મોટી વાત નથી. તો બે જે સેવકો આવ્યા, હનોકે કે ઇલિયાએ લોકોને કીધું કે તમને તો દેવ આમ કરશે, રાજા તું તો ઉઠશે નહીં, તો તો મરવાનો જ છે. તો આ જે આપણને ખબર છે યોહાન બાપ્તિસ્તે પણ કીધું, હેરોદ રાજ, હેરોદ તું ખોટું કરે છે, અને હેરોદને મારી નાખવામાં આવ્યો. તો સેવકો જે સતતાની સાથે હતા તે દરેકના જગતના લોકો દુશ્મન થયા, અને જ્યારે મરી ગયા તો લોકોએ આનંદ કરેલો છે. ખ્રિસ્તી લોકો મરી જાય છે, મારી નાખવામાં આવે છે, અને જગતના લોકોને આનંદ થાય છે. તો નવી વાત નથી કોઈ. તો આ હનોક ને એલિયા એ મરી ગયા, ચલો, અને આ લોકોના લખેલું છે કે તેઓ આકાશમાં ઉચકાઈ પણ ગયા. હિબ્રો પત્ર 11મો અધ્યાય 5મી કલમ હું એ વાત કરીશ કે હનોક ને એલિયા બંને મરણ પામ્યા છે, એ વાત હું જરા કહેવા માંગુ છું. જો કોઈ પહેલી વાત કરે હિબ્રો પત્ર 9:27 પ્રમાણે કે દરેકે મરવું એવું નિર્માણ થયું છે, તો હનોક પણ મરી ગયો એવું હું બાઇબલમાંથી કહેવા માંગીશ. હિબ્રો પત્ર 11મો અધ્યાય 5મી કલમ વિશ્વાસથી હનોક ચાલ્યો અને એને ઉપર લઈ લેવામાં આવ્યો, કેમ કે તે મરણ ન જુએ, તે જડ્યો નહીં, તેને લોકોએ શોધ્યો પણ તે મળ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો. તો એના દિવસો આવ્યા ઉપર લઈ લેવાના, અને ઉપર લઈ લેવામાં આવ્યો. હનોક દેવની સાથે ચાલ્યો, 300 વર્ષ સુધી ચાલ્યો, અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. પણ જયારે આપણે ઉત્પત્તિ વાંચીએ છીએ 5મા અધ્યાયમાં, આદમ મરી ગયો, એનો છોકરો એ જન્મ્યો, આ સમયમાં જન્મ્યો, મરી ગયો, જન્મ્યો, મરી ગયો, આ જન્મ્યો, મરી ગયો, જન્મ્યો, મર્યો. હનોકના સમયે રોકાઈ ગયું અને કહેવામાં આવ્યું કે હનોકને તો દેવે લઈ લીધો. બીજો રાજા 2:16 કલમ અહીંયા છે કે આજે એલિયા છે એને પણ ઉપર લઈ લેવાના દિવસો આવ્યા, ત્યારે એલિસા સાથે હતો, અને એલિસા એ કીધું મને તમે છોડીને ન જાઓ, અને એલિયા ને ખબર પડી ગઈ કે આ એલિસા મને છોડશે નહીં, અને એને કીધું તને શું જોઈએ છે, એને કીધું મને તારો બમણો આત્મા અથવા બમણો સામર્થ્ય મને જોઈએ છે, તારી બમણી સેવા મને કરવી છે. ત્યારે એલિયાએ કીધું જો મને ઉપર લઈ લેવામાં આવે અને તું જોવે તો આશીર્વાદ તને મળી જાઓ. અને જયારે એલિયા ને અગ્નિ રથો આવ્યા અને ઉચકીને લઈ ગયા, તો એલિસા બૂમ પાડી બાપ મારા બાપ, અને અગ્નિ રથો એને ઉચકી લેવામાં આવ્યો, અને એલિસાએ જોયું કે પ્રભુએ એને આકાશમાં લઈ લીધો. અને આગળ જતા એવું થયું 16મી કલમમાં એ લોકોએ પ્રબોધકોએ આવીને એલિસાને કીધું રડ નહીં, જો તારા દાસને શોધવા જવા દે, 50 માણસો છે, 50 માણસો છે, એ લોકોને જઈને શોધ કરવા દે તારા ગુરુ, જે તે જોયો કે વંઠોડિયામાં ઉચકાઈ ગયો, તે જોયું કે અગ્નિ રથો એને ઉચકીને લઈ ગયા કોઈ જગાએ, તો તું રડ નહીં એલિસા, તું રડ નહીં, 50 એવા મસ્ત મજબૂત માણસો છે જે લોકો શોધવા જશે. પછી આગળ કદાચ યહોવાના આત્માએ એને ઉઠાવ્યો તો ખરો, કોઈ પર્વત પર લઈ ગયા હશે, કોઈ ખીણમાં એને લઈ ગયા હશે, ત્યાં જઈને એને કંઈક મોકલવા હશે. જેમ આપણને ખબર છે કે ફિલિપના સમયે, ફિલિપ જ્યારે સુવાર્તા કરવા નીકળ્યો
તો અગ્નિ સોરી જે રથ હતો એની સાથે હપ્સિખોજાને કહેવા માટે સુવાર્તા આપી અને આગળ જતા હપ્સિખોજો પણ ગાયબ થઈ ગયો. હપ્સિખોજા કઈ જતો રહ્યો. અહીંયા એમ આત્મામાં એલિયાને ઉચકી લેવામાં આવ્યો, પણ લોકો એમ માનતા હતા કે માણસ મરે તો છે જ, પણ કદાચ એને કઈ જગાએ ઉઠાઈ લેવામાં આવ્યો ખબર નહીં. જેમ મૂસાની કબર આજ સુધી કોઈ જાણતો નથી, એનો મતલબ એવો નથી કે મૂસા મરણ નથી પામ્યો. પહેલો જવાબ હું આપીશ. જેટલા પણ માને છે કે હનોક એ મરણ નથી પામ્યો એને વાત કરીશ. હિબ્રુ પત્ર 11:13 કલમ. અહીંયા જે લેખક છે હિબ્રુ નો લેખક એમ કે છે સગળા વિશ્વાસમાં મરણ પામ્યા, એમને વિશ્વાસ જે હતો એ પ્રમાણે તેઓ મરણ પામ્યા. હવે પહેલો ગ્રંથી 15:22 કલમ. તો વિશ્વાસમાં મરણ પામ્યા, સંતો જેટલા પણ છે તે વિશ્વાસ કરતા હતા અને મરણ પામ્યા. 15:12 કલમ. આદમ દ્વારા સગળા મરે છે, એટલે આદમના કોઈ પણ સંતાન હોય એને મરવું મરણ છે જ. રોમન પત્ર 5:12 કલમ. પાપ એક મારફતે, એટલે આદમ મારફતે પાપ આવ્યું ને પાપના કારણે મરણ આવ્યું, અને સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો, અને એટલા માટે સઘળા જે પાપ કર્યું એટલે સઘળા મરણ પામવાના છે અને પામે છે. માત્ર સુવાર્તા 11:13-14 વાંચે તો અહીંયા યોહાન બાપ્તિસ્ત વિશે પ્રભુએ કીધું, જો તમે જાણવા માંગતા હોય કે યોહાન બાપ્તિસ્ત કોણ છે તો હું તમને કહું છું એલિયા આવી ચુક્યો છે, અને લોકોએ જેવું ઈચ્છ્યું એવું એને કર્યું, એટલે એલિયા આવીને મરણ પણ પામ્યો, એની સેવા પણ પૂરી થઈ. માત્ર સુવાર્તા 17:11 કલમ તમે વાંચો તો ત્યાં પ્રભુએ જવાબ આપ્યો કે એલિયા ખરેખર આવ્યો છે, અને બધું વ્યવસ્થિત જે કરવાની માટે એને ભવિષ્યવાણી હતી એ પ્રમાણે એને કર્યું. પણ 12 કલમ, અને હું તમને કહું છું એલિયા ખરેખર આવી ગયો અને તમે તેને ઓળખ્યો નહીં. તો અહીંયા એલિયા આવ્યો, લોકોએ ઓળખ્યો નહીં, એ યોહાન લોકો યોહાન તરીકે લોકોએ ઓળખ્યો. માથે સુવાર્તા 11:14 કલમ. 11:14, જો તમે માનવા ચાહો એલિયા જે આવનાર છે તે એ જ છે. યોહાન બાપ્તિસ્ત વિશે પ્રભુએ કીધું. આપણે કદાચ કહીએ કે મરી ગયા હોય તે કેવી રીતે પાછા આવી શકે, એલિયા અને હનોક એ મરણ પામ્યા એને શું દેવ લાવી શકે. એલિયા આવ્યો, યોહાનને કતલ કરવામાં આવ્યું, ને એલિયા કાં ગયો? તો એ જે એલિયા આવીને મરણ પામ્યો શું એ ફરતી એલિયા આવશે? જો એલિયા જે યોહાનમાં મરણ પામ્યો, અને પ્રભુએ જેમ કીધું કે માનવું હોય તો એલિયા આવી ગયો અને એલિયાએ કર્યું અને લોકોએ જેવું ચાહ્યું એવું એને કર્યું અને એને મારી પણ નાખ્યો, તમે માનવું હોય તો યોહાન બાપ્તિસ્ત વિશે તો એ એલિયા હતો, એવું પ્રભુ જ વિશે સાફ સાફ વાત કરી, એટલે એલિયાની સેવા પૂરી થઈ એવી સાફ વાત કરી. જો એલિયા ફરતી આવી શકતો હોય, ફરતી એને જીવન મળતું હોય, તો મૂસા કેમ ન આવી શકે? આ એક દલીલ છે. બીજી એક વાત કરીશ. પ્રભુએ વાત પૂછ્યું, માથે સુવાર્તા 16:13-14, પ્રભુએ પૂછ્યું હું કોણ છું? તો લોકોએ કીધું કે પ્રભુ તમારા વિશે તો લોકો ગેરસમજ ધરાવે છે, કોઈ કહે છે તમે તો યોહાન બાપ્તિસ્ત છો, જે હમણાં જેનું કતલ થયું એ તમે છો, કોઈ કહે છે યર્મિયા જે મરી ગયો એ આ પાછા આવ્યા છે, કોઈ કહે છે એલિયા પાછો આવ્યો છે. ઈસુ ખ્રિસ્તે કીધું કે લોકો મારા વિશે શું કહે છે? તો લોકો એવું માનતા હતા જે મરી જાય એ પાછો આવી શકે છે, એવું યહૂદીઓ માનતા હતા. મરી ગયેલા માણસો પાછા આવી શકે છે એવું માનનારા લોકો હેરોદ યહૂદી રાજા, એના વિશે જોઈએ તો માર્ક ની સુવાર્તા 6:14 કલમ. અને હેરોદ રાજાએ પ્રભુ ઈસુ વિશે ઘણું સાંભળ્યું, ચર્ચા સાંભળી,
કારણ કે પ્રભુ ઈસુનું નામ બહુ પ્રસિદ્ધ થયું હતું કારણ કે ઠેર ઠેર દુષ્ટાત્મા કાઢતા હતા માનવને સાજા કરતા હતા મુર્દાને ઉઠાડતા હતા ત્યારે હેરોદે સાંભળ્યું અને એને કહ્યું યોહાન બાપ્તિસ મોયલામાંથી ઉઠ્યો લાગે છે અને આ એક છે એટલા માટે આવા પરાક્રમી કામો તેનાથી થાય છે તો પ્રભુ ઈસુને લોકોએ યોહાન બાપ્તિસ માન્યો જેનો શિરછેદ થયો હતો માથું કાપી નાખવામાં આવ્યું હતું એ માણસ કેવી રીતે જીવતો થાય તો જે લોકો યહૂદી છે તેઓને ખબર છે મરવાનું નિર્માણ થયેલું છે છતાં પણ તેઓ એવું માને છે કે મરી ગયેલા માણસો ફરીથી કોઈનામાં પ્રવેશ કરે છે અથવા તો તેઓ પાછા દેખાય છે એમના સેવા બાકી રહી હોય તો મનુષ્યમાં દેખાય છે યોહાન સુવાર્તા 12મો અધ્યાય 9મી કલમ જ્યારે લાઝરસને જીવતો કરવામાં આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાઝરસના ઘરે પણ ગયા ત્યારે યહૂદીઓ જે લોકો માનતા હતા માણસ એકવાર મરવાનું એ લોકો ઘણા લોકોને ખબર પડી પ્રભુ ઈસુ તો લાઝરસના ઘરે છે ત્યારે તેઓ ફક્ત પ્રભુ ઈસુને જોવા નહીં પણ લાઝરસને પણ જોવા માટે આવ્યા કે પેલો મરી ગયેલો હતો એને જોઈ આવીએ તો મરી ગયેલો માણસને પ્રભુ ઈસુએ ઉઠાડ્યો દેવ શું મરેલાને ના ઉઠાડી શકે જોવો કે છે એકવાર મરવાનું સાચી વાત મરવાનું છે ના નહીં પણ લાઝરસને ઉઠાડવામાં આવ્યો અને લોકો લાઝરસને મળવા લાઝરસને જોવા લાઝરસની સાક્ષી સાંભળવા અને લાઝરસને પૂછવા માટે કે કેવું હતું મોત પછી જીવન શું છે અને મોત એ શું થાય છે તો લોકો આ બધી વાતોને જાણવા માંગતા હતા લાઝરસ મરી ગયો ફરીથી સજીવન કરવામાં આવ્યો લોકો જે વાત કરે છે કે માણસે મરવાનું અને ત્યારબાદ ન્યાય થાય પણ ન્યાય થતા પહેલા જ લાઝરસને ફરીથી ઉઠાડવામાં આવ્યો ન્યાય થાય એ પહેલા જ યાઈરની છોકરીને ઉઠાડવામાં આવી હજુ તો ન્યાય બધાનો જે થવાનો છે એ થાય એ પહેલા કેટલા લોકોને પ્રભુએ ઉઠાડ્યા જીવતા કર્યા સજીવન કરવામાં આવ્યા આ બે જે સેવકો છે તેઓ પણ મરશે ફરીથી મરશે પણ લખ્યું છે ફરીથી જીવનનો શ્વાસ એમના ફૂંકવામાં આવશે અને તેઓને સજીવન કહીને આકાશમાં તેઓ ઉચકાઈ જશે હવે સવાલ થાય કે આ જે બે સેવકો છે તેઓને ઉચકી લેવામાં આવ્યા હોય ઉચકી લેવામાં આવ્યા અને તેઓ એટલા માટે ઉચકી લેવામાં આવ્યા કે તેઓ બે સેવકો આ સેવા કરીને તેઓ ફરતી મરી જાય પણ તે મરી જાય અને એમનું જે એકવાર મરવાનું એ નિર્માણ થયું છે પૂરું થાય અને નિયમ પૂરો થાય એ બરાબર છે તો એમને ફરતી ઉઠાડવામાં શા માટે આવ્યા શા માટે એમને ફરતી ઉચકી લેવામાં આવ્યા જેમ એ હનોકને ઉચકી લેવામાં આવ્યો એવી રીતે ફરતી હનોકને ઉચકી લેવામાં આવ્યો એલિયાને ઉચકી લેવામાં આવેલો પહેલા ફરતી ઉચકી લેવામાં આવ્યો તો હવે શું બીજા પાછા બે સહાયો પાછા આવવાના છે લોકો મરવા માટે કે એમને ઉચકી લેવામાં આવ્યા તો ઉચકી લેવાના જે વિચારો છે ઉઠાડવામાં જે વિચારો છે એને સવાલ છે કે ફરીથી અમને શા માટે ઉઠાડવામાં આવ્યા તો આ બે સેવકો છે જે હનોક ને ઇલિયા છે એમને પહેલા બી ઉઠાવી લેવામાં આવેલા જેથી તેઓ આ અંતિમ સમયમાં આવે તો હવે ફરીથી એમને જીવતા કરીને ઉચકી લેવામાં આવ્યા હવે એમને કયા ઈરાદાથી ઉચકી લેવામાં આવ્યા છે તો જે ઘણા લોકો જે ચર્ચાઓ કરે છે સવાલો કરે છે એમની પાસે કોઈ આ પ્રમાણેના જવાબ હોતા નથી તો માણસો સામાન્ય છે અને સામાન્ય માણસો વિચાર કરે છે કે આ બે સેવકો કોણ હોઈ શકે અને ગયા દિવસોમાં વાત કરી કે આ બે સેવકો એ કોણ હોઈ શકે તો મૂસા ને એલિયા ફરીથી શું આવી શકે તમે કહો શું દેવ ફરીથી મૂસા અને સમુએલને ઉઠાવી શકે તમે મને કહો મૂસાના સબ વિશે તકરાર થઈ યહુદાના પત્ર 1:9માં લખ્યું છે સમુએલને પણ જયારે મૃત્યુ થયું ત્યારે સાઉલ રાજાએ એના સબને અથવા એના આત્માને સમુએલના આત્માને ઉઠાડવામાં આવ્યો એવી ચર્ચા લખેલી છે
અને આ વાત વિશે કહી ચૂક્યો છું કે સમુએલ હતો, તો દુષ્ટ આત્મા એ સમુએલ પાછળ પણ હતો અને દુષ્ટ આત્મા એ મૂસા મૂસા પાછળ પણ હતો. એના સબ વિશે તકરારના સમય જોઈએ છે. શેતાને મૂસાના સબ વિશે મિખાઈલ સાથે યહોવાના નામમાં ઝઘડો પણ કર્યો છે. તો મૂસાના સબ વિશે અને સમુએલના મોતના સમયમાં દુષ્ટ આત્માના કામો જોઈને સમજાય છે કે આ બે સેવકો ને દુષ્ટ આત્માઓ ઘણા નફરત કરે છે. જો આ એલિયાને હલોખ હોય તો ફરીથી કહીશ કે આ બે સેવકોને શા માટે જીવતા ઉંચકી લેવામાં આવ્યા. કદાચ કોઈ કે જેથી લોકો જાણે કે આ બે સેવકો સાચા હતા. એ તમારો હું જવાબ આપું છું. પણ જે સવાલ રહ્યો હતો એ કે પહેલા ઉંચકી શા માટે લેવામાં આવેલા, એ લોકોને શા માટે પહેલા ઉંચકી લેવામાં આવેલા કે જેથી લોકો જાણે કે તેઓ બે દેવના સેવકો હતા. પ્રભુ દરેકને આશીર્વાદ આપે, દરેકને કૃપા આપે. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. આભાર જીવતા પ્રભુ તમારા દરેક વચનો માટે. અમે તમારા વચનનું મનન કરવા માંગીએ છીએ અને ખ્રિસ્ત તમારા જે બે સેવકો આવવાના છે એની જે ચર્ચા કરી છે, પ્રાર્થના કરું છું દરેકને સહાય કરો. વિશ્વાસમાં જે જોડેલા છે, પવિત્ર આત્મા જે સહાય માંગે છે, દરેકને ખુલાસો, ખાતરી, વિશ્વાસ પ્રાપ્ત થાય. પ્રભુ મેં આગળ વધવા માંગીએ છે. જે બે સેવકો આવવાના છે, જે પહેલું રણ શીળ વાગ્યું ત્યારે જે અનર્થોની શરૂઆત થવાની છે, જે પ્રથમનો જે 7-8 વર્ષ છે, 1260 દિવસ ની જે સમય ગાળો બે સેવકોને આપવામાં આવનાર છે અને તેઓના દ્વારા જગતના લોકોને ચેતવણી અને તમારા ઇઝરાયલના લોકને માટે સાક્ષીઓ આપશે કે જેથી એમની સાક્ષી દ્વારા તમારા લોકો જે સાંભળે છે તેઓ વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્ત તરફ ફરવાના છે. ઇઝરાયલમાંથી યહૂદીઓ ખ્રિસ્તી બનવાના છે. એ આ સેવકોને એ હેતુથી જે મોકલવામાં આવે છે. સેવક કોણ છે એની જે ચર્ચા કરી પ્રભુ પ્રાર્થના છે, દરેક સાંભળનારને, દરેક મનન કરનારને સહાય કરજો અને પ્રભુ વધુ અમને તમારા વચન ના ખુલાસા આપો અને એમાં સાથે વાત વ્યવહાર કરો. જે જૂઠા શિક્ષણો, જૂઠી વાતો, ખોટા શિક્ષણો, ખોટી માન્યતાઓ દુષ્ટ આત્માઓ મારફતે પ્રેરિત થઈને લોકો પ્રેરણાથી જે વાતો શીખવે છે, એ દરેક મૂર્ખામી વાતો બંધ થાય, સત્યતા અમને પ્રગટ કરવામાં આવે, તમારા લોકોને પ્રગટ કરવામાં આવે, દરેક પર કૃપા થાય. જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. પ્રભુ પ્રાર્થના સાંભળો. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ અવકાશમાં તે પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ એટલી યાદ મને આપો, જે મને માફ કરું છું, મારા મને માફ કરો, મારા પ્રશ્ન ન લાવો, મને સંતા છટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તમહિમા સરકાશેથી બાપ તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. યસ. હાલેલુયા.